રવિવાર તારીખ 14 માર્ચ 2010 શ્રી સ્વામિનારાયણ મંદિર ફુલેશ્વર વચનામૃતની કથા વક્તા શ્રી રમેશભાઈ દવે. રામાનંદ મળ્યા ધર્મ કરવ્યો સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો હરે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના ફાગણ મધી દ્વિતીય ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ કહું છે અમદાવાદ મધ્યે નરનારાયણ ના મંદિર ને સન્મુખ ઘોટા ઉપર ઢોલિયો ઢલાવીને ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી. તે પાકને વિશે ગુલાબના અને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે, તે કાં તો બાહ્ય પંચ વિષયને ભોગવતો હોય અને જયારે બાહ્ય પંચ વિષય નો યોગ ન હોય ત્યારે અંતકરણ માં પંચ વિષય નું ચિંતન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતન વિના અને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેના તેના જે મૂળ ફટાફટ બબે વાર શું કહો તેના તેના શું કામ સીધું વાત તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય તે જો એક વડવાય પૃથ્વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે માણસ મટી ગયો માણસ બે લાઈન પાછી રિપીટ નહીં બે લાઈન કહું એટલે બે લાઈન જ અને એક એક શબ્દ બે વાર ના વાંચો ધ્યાન રાખીને વાંચ આ બધું ભરાય છે એમાં. જેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં પંચ વિષયનું ચિંતન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કહ્યો પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે માયામાં એવા જે ત્રણ શરીર તેની કયો ત્રણ શરીર સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ માયામાં માયામાં આવું એટલે આ લાગે અને દેહધારી માત્ર માયાને લઈને આવ્યા છે. જે કોઈ જાતક છે એટલે જન્મો છે એ માયામાં જ જન્મો છે. તો ભગવાનનો ભક્ત ન હોય એને જે પંચ વિષય મળે છે, કારણ કે ખાધા વિના રહી નથી શકાતું, જોયા વિના આંખથી જોયા વિના રહી નથી શકાતું, આ બધું કરવું જ પડે છે. મોટા મોટા યોગી મુનિઓએ કરવું પડે, તપસ્વી તપ કરે છે ત્યાં સુધી એને નથી નડતું, તપ ચાલુ હોય ત્યાં સુધી તપ મૂકી દે એટલે પાછું એ ચાલુ જ થઈ જાય. લોહીનું ભ્રમણ જ અનાજથી થાય છે, એ બંધ થઈ જાય તો દેહ ક્યાંથી આલે? ભગવાનનો ભક્ત હોય કે ન હોય
કોને નડે છે ને આને નથી નડતા, એ પ્રશ્ન છે. અને મુક્તાન સ્વામીએ સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન નથી. ચાલો ગોતો હવે યથાર્થ. પેલા આપણા મનમાં વિચારો જોઈએ, શું હશે એ, તો આમાં શું કહેશે એનો ઉજાગર થવાય. આપણે કઈ વિચારતા જ નથી કેમ થતું હશે, નો તો સિંગલ થોટ કેમ થતું હશે. આ જે કારણ છે, દેહ નું કારણ શું છે, મહતત્વ. મહતત્વ પછી એમાંથી 24 તત્વ થયા, 3 સત્વ રજસ તમસ, 3 માયાના ગુણ આવ્યા, 3 અહંકાર કીધા છે. પછી 3 અહંકાર ના માયા, એના 24 તત્વ થયા. એનું મૂળ તત્વ મહતત્વ, મોટું તત્વ એટલે મોટું, એમાંથી પછી થયું. એ ક્યાં થયું? પ્રકૃતિ પુરુષ એ પણ એમાંથી જ આવ્યા. ઇથી પર, ઇથી પર, આવું બધું પર પર વિચારવા વાળાને આ નથી નડતું. આપણે બધા બોલીએ છીએ વાસુદેવ બ્રહ્મ, પ્રધાન પુરુષ, મૂળ અક્ષર, મહારાજનું તેજ, અક્ષરધામ, એમાં રહેલી મૂર્તિ, આ બધા જાણીએ. નડે છે કે નહીં? ભગવાનનો ભક્ત થયો છે તોય થોડું બુદ્ધિ હલાવો. આ બાબતમાં હાલતી જ નથી, બીજે બધે લફરા જેવા છે એમાં હેલા કરે છે બુદ્ધિ, આમાં નથી હાલતી. કે શું કામ? પોતાને મેળે વિચારવું જોઈએ ને થોડુંક. મુક્તાન સ્વામીથી સમાધાન ન થઈ શકે એવું તો પ્રશ્ન કેવો હોય? યથાર્થ સમાધાન નથી. હાલો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ, જે માયામાં એવા જે 3 શરીર, એની ભાવનાએ રહી કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતનને બળે કરીને આ કરી. કારણ કે જે આ બધાથી પર છે, માયાના ગુણથી, મહત્વ નહીં, ઇવન મૂળ અક્ષરથી એ પર છે, એનું ચિંતન કરવું, એ શેનેથી કરો તમે? ચિત્તથી. એ ચિત્ત શેનું છે? પાછું માયાનું જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ માયાના જ છે. એમાં ઓનું ચિંતવન થાય, એનો વિચાર કર્યા કરે, વિચ ઇઝ અબાઉ ઓલ ધીસ થિંગ. આ બધાથી અબાઉ છે, એનું ચિંતવન કરે ત્યાં સુધી એની અસર આમાં થાય ચિત્તમાં. અને ચિત્તમાં અસર થાય પછી એનું કર્તાપણું નીકળી જાય. એ કરે છે, આ કરે છે. ઓર્ડર લેવા જાય છે એ મહારાજ જાય છે. ઓર્ડર નથી મળતો એ મહારાજને નથી મળતો. સક્સેસફુલ થઈ ગયા એ મહારાજ કરે છે. આવું તો થાય કે જો એનું ચિંતન યથાર્થ કર્યું હોય, પછી એવું થઈ જાય ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવું થઈ જાય તો પછી હરિભક્તો તરફ હેત થાય. કોઈને હેત નથી, કા માન છે ને મહિમા છે, હેત નથી. આજે ખબર પડે કે આને આશીર્વાદ લાગે છે, કે આ બોલે છે થાય છે, તો એનો મહિમા હોય તો એમાં હેત નથી થયું. ચિંતવન કરે તો ચિત્ત નિર્મળ થઈ જાય. ચિત્ત જ એક એવું છે જે ગમે તે દેખાઈ જાય. એમાં સામે મહારાજે દાખલો દીધો કે તમે ન જોવાની વસ્તુ એ ચિત્તમાં ચૂંટી જાય છે. તો આ તો અતિશય તેજસ્વી છે, અતિશય રૂપાળા છે, અતિશય કરુણા કરે છે, એનો વૈભવ કંઈક બીજો છે. એનું જો ચિંતન કર્યા કરે તો ચિત્ત આપણું નિર્મળ થઈ જાય. અને ચિત્ત નિર્મળ થાય પછી એમાં મહારાજની મૂર્તિ ધારી, તો પછી આ લોકનું જી થાય એ દેહ છે ત્યાં સુધી થાય. છતે દેહ અક્ષરધામની પ્રાપ્તિ, તો કે જે વાત છે ને, મરી ન જવાનું. જે અહીં નથી ગયા ત્યાંય નહીં જાય. વેમમાં રહેતા નહીં બધા, ચાલો મારા ચેડો આવશે ને લ્યા જશે, એ દરવાજો નથી. યુ હેવ ટુ એચીવ ઇટ હિયર. ચિંતન કરવા જ થાય. જેવું એનું ઉત્તર અમે કરીએ, જી જેના પાસે જવાનું છે એ ઉત્તર કહે છે, સરળ કરી નાખ્યું મહારાજે. આપ ઓલા બધા મુક્તાન સ્વામીનો જવાબ હોય કે નિત્યાન સ્વામીનો, એ બધા સમર્થ હતા.
એને આના પાસે બોલાવવા માટે બોલે નહીં, જાણી જાણી બીજું બોલે એટલે મારા સરખું બોલે, તો જ આપણે મળ્યું વચનામૃત. એ એવી રીતનું કરી અને મહારાજના મૂળ સ્ત્રોત્ર જે છે એ આ છે. મહારાજ બોલે સ્ત્રોત્ર થઈ જાય, આપણે બોલે એ વાક્ય હોય, આ સ્ત્રોત્ર એ ચીજ છે. અડીએ ને મૂર્તિને ખચકારો લાગુ હોય, ફોટો સમજીએ એટલે આમ હાથ ધસ્ત વહેલા જાય જોઈએ, ઘણા બકા ભરે જ ત્યાં. પણ સમજણ નથી, ઘણા નિયમ હોય છે, દર રવિવારે આવવું, બાકીના પાંચ દિવસ શું કરો, છ દિવસ ઓલ ધીસ થિંગ્સ. કારણ કે ચિંતવન થયું જ નથી એનું, એનું ચિંતવન થયું હોય ને ચિત્તમાં એ ચોટી ગયો તો ક્યાંય જવાની જરૂર નથી. રવિવાર રવિવાર શું આવે તો પાછું જવાનું મન ન થાય એવું થઈ જાય. હલો, રોતા રોતા નહીં વાંચવાનું, ખડાક થઈને વાંચવાનું. તેને ભગવાનના ચિંતનને ભલે કરીને જ્યારે ઉપસમ અવસ્થા વર્તે, ઉપસમ એટલે શું, એના જેવું આ લોકનું ભૂલાઈ જાય. ઉપસમ, સ્વામી પુરાણી સ્વામી સદા ઉપસમમાં રહેતા, એ મોટા તો જબરજસ્ત અનાદિમુક્ત સંત હતા. એને ઉપસમ અવસ્થા, જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા જેવું હોય નહીં, પણ કાયમ વાત કરતા 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 એમાં આવ્યા જાય. ભાઈ આડે વાત કરતા હોય તો આપણે કઈ સલાહ દેતા 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 ભાઈ પાછો ઉપસમમાં જાયેલા જાય, અને આમ જોયો કરે એક કોટ, એક કોટજી જોઈ રાખતા એ ઉપસમ સ્થિતિ દેખા ન જોઈએ બધા તરત જ એના જેવા ઉપસમ મહારાજ ચિંતવન કરતા કરતા એ સ્થિતિ થઈ જાય. જેમ જેમ ચિંતવન કરો એને એમ એમ એની નજીક જાઓ. આજ કરો પછી આઠ દિવસે કરો ને એમને એ સતત રટણ રહેવો જોઈએ. એ ખબર ન પડે ક્યારે થાય, આટલું મોડું કેમ થાય છે, કેટલાય જન્મથી તે કર્યું જ નથી ચિંતવન. મીરાએ કહ્યું, પ્રેમાનંદે કહ્યું, મુક્તાનંદે કહ્યું, બ્રહ્માનંદે કહ્યું, ચિંતવન કેવા થઈ ગયા. હમ તો એક સહેજાનંદ, આપણે બોલી શકીએ છીએ, કીર્તન બોલીએ છીએ, અને ગમતું જ નહોતું કઈ સહેજાનંદ કહેવાય. ભાવનગરના રાજાએ કીધું બ્રહ્માનંદ સ્વામી, મારું એક કાવ્ય બનાવો તમે પ્રશસ્તિ, એટલે કે સ્વામિનારાયણના સાધુ થયા પછી કોઈના કાવ્ય મારે બનાવાય નહીં, તું મોટો લાગવો જોઈએ ને તો બનાવું તારું કાવ્ય. ભલે રાજા હતો, 900 ગામનો ધણી હતો, ના પાડી દીધી. હવે સ્વામિનારાયણ દીક્ષા લીધા પછી, સ્વામિનારાયણ ઓળખા પછી તમારું ચિંતો નહીં થાય. મીરા કે કોઈ મને ચાકર રાખવું જોઈએ, ચાકરીમાં દર્શન કરશું, નિત નિત સુખ પાસું, રોજ સુખ મળશે. ગોવિંદ ના ગુણ ગાશું, આ કરશું. આ ચિંતવન કર્યું હોય, ગયા મીરા વૃંદાવનમાં, એ કીધું અહીંથી સ્ત્રીઓનો પ્રવેશ નથી, મને તો એમ કે વૃંદાવનમાં બધી ગોપીઓ જ હશે. દેહભાવ યુક્ષમ, અહીં હજી તમને સ્ત્રી પુરુષના ભેદ લાગે છે? વૃંદાવનમાં જ્યાં કૃષ્ણની વ્રજભૂમિ છે ત્યાં તમે હજી પુરુષ તરીકે રહ્યો છો? આ પાંદડા પાંદડા બધા પ્રસાદીના છે, આ ડાળી, આ વનલતા, આ જમીન જ્યાં કૃષ્ણએ પદચિહ્ન મૂક્યા છે એ બધું દિવ્ય છે. તમે હજી એમ કહો છો કે સ્ત્રીઓ આ બાજુ ને પુરુષો આ બાજુ, પ્રવેશવાની ના પાડી દીધી, તમને પ્રવેશ નહીં મળે. મીરા માર્ગ વચ્ચે ના છે, શું કીધું એને, રાધાજી ઘૂંઘટમાં ના છે, જમનાજી પણ ઘટમાં ના છે, પણ મીરા માર્ગ વચ્ચે ના છે. યુક્ષમ, છડે ચોકે છબીલી હું થઈ છું, એમ નહીં કે બધા બધા કીર્તન ગાય કપૂરો લઈ, નહીં,
રસ્તા ઉપર પાગલ ની જેમ ચિંતવા ચિંતવાની કરી રહ્યો હતો, ચિંતવાની એ વેલ્યુ છે. થિંક ઓફ હિમ, ચિત્તમાં ચિંતન કરો મહારાજ. પછી એના નેત્રથી જોનારા મહારાજ હોય, એની ભુજાઓથી કાર્યક્ષમતા મહારાજની હોય, એના ચરણોમાં મહારાજ ચાલતા હોય, એવું ચિત્ત ચોંટી જાય અને એટલા બધું ચિત્ત નિર્મળ છે. અને મહારાજ તો એથી નિર્મળ છે, બે નિર્મળ ભેગા થાય, નિર્મળાનંદ સહેજાનંદ. ત્યારે એ ભક્ત ને ઉત્સવ ને વળ્યા કરીને પંચ વિષય જન્મ મરણ ના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વ્રત સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉત્સવ વાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મોને વિશે દેખાવા હોય અને તે આ જન્મમાં વિસરી જાય છે, દેખાતા હોય પૂર્વજન્મો વિશે દેખ્યા હોય તે આ દેખાવા શું સરખું વાત દેખાવા બોલ્યો તું પેલા ચાલો વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ક્યાં છે આપણે આગલા જન્મ નું કઈ કઈ યાદ નથી ભોગવા, બધા ભોગવા છે, ત્યાં તો આવ્યા છે અહીં આગલા જન્મ નું ભોગવવા, એ યાદ નથી એમ અત્યારે પણ ભૂલાઈ જાય વિસરી જાય. ઘણાને મહારાજ જમતા જમતા રે હરે બોલાય થાય સ્મૃતિ રે પર હાથ ધોઈ નાખતા મહારાજ જમતા જમતા, હજી જેમું પૂરું નથી કર્યું પછી હાથ ધોવાય ને, પૂરું થઈ ગયા પછી લાવો હાથ હરે લાવો હાથ બ્રહ્મચારી કે કરશું હવે થશે બધા બેઠા જ કથામાં બેઠા રહે તમે જમી લો પેલા એ વિસ્મૃતિ થઈ જાય એને. મહારાજ ને શું તો આવી લીલા કરે, મહારાજ ને કઈ કોઈનું ચિંતન કરવાની જરૂર નથી, એ સ્વયં હતા. પણ જે કોઈ આવી રીતે ચિંતન કરે એને એવું થઈ જાય ભૂલાઈ જાય, કહી દે કે વાહ હા જમવા બેઠા હોય ને હરે ઉભા થઈ જાય કથા સાંભળતા રહે હરે હરે કઈ બોલે મર્મ કથા નો રે સુની મગ્ન થઈ ડોલે ભાન કથા મારે બીજી ક્રિયા મારે ક્યારેક અચારક જમતા હરે બોલાય જમતા જમતા અરે અરે કથા નથી આ જમવા બેઠા છો હરે માં હરે શું કથામાં આપણે કઈ હરે એટલે કે લાવો લાડુ એટલે હરે નોટ ધેટ. ભગવાન નું ચિંતન કરવાથી બધા સાધન સમાપ્ત થઈ જાય. હવે કીડા કર્મ લાગ્યા એને આ ખબર ન પડે, ઉપશમ સ્થિતિ તો બહુ જરૂરી છે, સદા ઉપશમમાં રહેતા. તમારા વાત કરતો હોય પછી બીજે દિવસ તમે જાઓ એટલે તે દિવસે આવ્યા, જે 24 કલાક હું ત્યાં હતો પાટડીમાં, બીજે દી પાછો 100 કલાક ક્યારે આવ્યા ઈશ્વરને યાદ શક્તિ ખલાસ થઈ ગઈ ઉપશમ બીજે જ દિવસે બનતું ક્યારે આવ્યો કાલે એ સ્થિતિ હતી નિજાનંદ રૂપમ અહમ ભોજનમ નૈવ ભોજ્યસ્ય ભોક્તા. શંકરાચાર્ય ભોજન નથી ભોક્તા એવું નથી, અહમ ભોજનમ નૈવ ભોજ્યસ્ય ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એવી રીતે જે ભક્ત ને વર્તું હોય તે ઉપસમ કહેવાય છે, તે ઉપસમ નો મહિમા અતિ મોટો છે, અતિ મોટો છે ઉપસમ. એના જેવા થઈ જવું એટલે મહિમા હોય, કોશિશ કરીએ તોય ન થવાય, ધીરે 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 કરતા ચિત્તમય ચૂટી જાય ને એના બળે કરીને, જો અંદર છે ઉપસમ ના બળે કરીને
આપણી એક કોઈ એકને થઈ શકે, કાંઈ અઘરું છે નહીં, એફર્ટ જ નથી કરવું. લોચા લાપસી બધા આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ, માગણ બધા ભેગા થયા. અરે પકડવા ચિંતન કર્યા કરો, એને મળે એનું બળ છે, આવી જા સર. એ નહીં, હાથ મૂકો બતાડજો. ચિત્ત શું સમજા નથી, ચિંતવન શું સમજા નથી, અને આ લોકના વિષય ભોગમાંથી તૃપ્ત નથી થતા, સદા અતૃપ્ત રહે છે. ભૂખોળ ના ભૂખોળ, ગમે તેવું હોય બીજી દિશ પાછા નહીં. પંચ વિષય એવા છે, મોટા મુનિઓને નડે છે. સરળ માર્ગ છે, એકાદ વાહ નથી થતું એટલે પછી હાલો પછી બાળમંડળ ભાવ દીકરો. શીખવાનું છે હજી સ્વામિનારાયણ, 228 વર્ષ પછી હજી એને શીખવાના છે. અને જેમ આ સંસાર ને પેલા મને હતું કે હવે ક્રિટિસાઇઝ કરવાનું મૂકી અને બધું બધાને ગુણ જ ગાવા. હા બહુ સરસ બહુ સરસ. પછી મને થયું, મેં કીધું આ ધીસ ઇઝ રોંગ, હું એટલા માટે નથી આવ્યો. બધાને વખાણ કર્યા કરે, દાસાનું દાસ છે જ નહીં આપણે. સત્સંગના દાસાનું દાસ શબ્દ ખોટા માણસો જ પ્રયોગ કરે છે. એના કરતા હું ડોબા બોલું છું, ઠીક છે, ક્યાંક તો અસર થશે, કોક દિવસ તો થશે, અને એનું કામ થઈ જાય. એનો અર્થ એવો નથી કે હું ડોબાથી અલગ છું, મોટો ડોબો હું જ છું, તે સમજુ છું કે બધા સમજશે. આ બધાએ વખાણ કરી કરીને 5 દિવસ મંદિરે સુવા એને વખાણ થવા માંડે. બહુ સરસ મંદિરે જાય છે, ચિંતવન કર્યું છે 1 સેકન્ડ નું ત્યાં. નહીં નહીં તો ખરો ફોગટ છે. હલો, ને જેમ આ સંસાર ને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણ્યાવાનો મોર અતિશય પ્રીતિ રહેતી હોય ને પછી તેને પરણાવીને પણ ત્રણ. કેમ તું રમેશ આવી રીતે વાત? એટલે ચશ્મા છે તો લઈને આવવાજો ને. ચશ્મા એ તો આગલું ત્યાં 1907 વાંચ્યું છે, 2007 એમાં આવી રીતનું જ આવે. તારું ત્યાં ચશ્મા હતા છે મારા પાસે ના ત્યારે, ક્યાં ત્યારે તો બરોબર કઈ હતું. એ તો વાંચો, કટકે કટકે વાંચવાનું તે છે. હલો, જેવા આપણા નસીબ. ત્રણ રાત ને 3 દિવસ સુધી ઉજાગરો ને પંચ કરાવ્યો હોય ને પછી એ બે ને ભેડા કર્યા હોય તો નિંદ્રા ને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં, અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય. પણ કેમ આ કેમ આ દર્શન દીધું મારે ઉપર શું કીધું? અને જેમ આ સંસાર ને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય પૃથ્વી ઉપર વાંચ પૃથ્વી ઉપર ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે, એવી રીતે જે ભક્ત ને વર્તતું હોય તે ઉપસમ કહેવાય. આ ઉપસમ કહેવાય. હવે હવે જે દ્રષ્ટાંત દે છે એકદમ માહિત છે, એને ઉપસમ સ્થિતિ સરખી છે. આમાં દેહ પડ્યા પછી આગલું ભૂલાઈ ગયું છે, એમાં છતો દેહ છે 2 જણાનો, છતાં થાકેલા છે એટલે સુખ નથી ભોગવી શકતા. આગળ આગલા જન્મમાં બધું ભોગવું છે, ઈનું ઈ રિપીટ થયું છે, છતાં વિસ્મૃતિને લઈને ઉપસમને લઈને એનું ઉપસમ થઈ ગયું છે. તો જે કંઈ તમે અત્યારે લ્યો છો કરો છો કાર્યશીલ છો એને ઉપસમ અવસ્થામાં ફેરવી નાખો,
એ કેમ ફેરે? હજી ભોગવું નથી. હલો, એ જો અજ્ઞાન કારણે સુષુપ્તિમાં ઉત્સમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની અજ્ઞાન કાળે ખબર નથી. અજ્ઞાન કાળે ઉપશમ ને પામી ગયા છે, ભૂલાઈ ગયું છે. હલો, કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ વાત કરે? કેમ વાત કરે? ન જ કરે. આ મહારાજ નું એક શિલાલેખ છે. ન કરે, યુ ડુ ઇટ, નહીં કરે જાઓ. કરતા મહારાજ ને સમજો, ચિંતન એનું કરો. હજી બધાને વાર છે, નિરાંતે કરશું. કાલની કોઈને ખબર નથી. ડોસલા પડાવીએ છીએ 80 વર્ષ હતા, 35-35, 40-40 વર્ષ ના હેલા જાય છે. હુઈ જેટ લોસ, 40 વર્ષ નથી. બોલો, તો આમ તો ઉપસમમાં જ રહીએ છે. ધીસ શુડ સ્ટાર્ટ રાઈટ નાવ. ચિંતવન હાલતા ચાલ, આમ બધે શાસ્ત્રો વાંચે, હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા બેઠા, ભગવાનને યાદ કર્યા કરે, બધા એ લખ્યું છે. એકો એક શાસ્ત્ર લખેલું લખેલું રહી ગયું. નોબડી હેઝ મેડ એફર્ટ. અને માયા છે જ એવી, કરવા જ નથી એફર્ટ. અહીંયા આવ્યા છે જેને લઈને એ બહુ જોરદાર છે. ક્યાંકનું ક્યાંક, કાંઈકનું કાંઈક રહી જાય એ આપણું કરતા પણ. જે ફરજ સમજીને બધું કરી રહ્યા છે એ કરતા પણ પોતાનું સમજે. છોકરાઓ છે મોટા કરવા જોઈએ, એ ફરજ થઈ. અરે ઓ કરે છે, ચર્યા તું શું કરતો હતો? આપણું કર્યું કઈ નથી થતું. એ તો સમજમાં આવે જો ઉપસમ સમજાવું. મહારાજે ચિંતન કર્યું હોય, કરતા એ છે, અકર્તા એ છે, અને અન્યથા કરતા પણ એ જ છે. કરતું અકર્તું અન્યથા કરતું, કોક મારફત કરાવનાર પણ કરતા એ છે. અને કાંઈ પોતે નથી કરતા. એમ થાય કે ખૂબ વરસાદ પડ્યો કે ઇન્દ્ર ગજબ છે, પોતા ઉપર લેતા જ નથી. પાંડે પ્રલય થયો, ધરતીકંપ થયો, રુદ્ર શંકર ઉપર નાખી દીધું. એ કરે છે ઉત્પત્તિ થઈ, આ બધું વસી ગયું, મોટું જબરજસ્ત થઈ ગયું. આખી આખી સોસાયટીની સોસાયટી ઉભી થઈ ગઈ. બ્રહ્મા કાંઈ પોતે નથી, પૂલા ચર્યાઓમાં તાકાત નથી. આની ઈચ્છા સિવાય કરી શકે તરત જ થઈ ગયું. ને આપણે માયાના જીવ છીએ એટલે હજી સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ એને માયના કરી હતી, કારણ કે એમાંથી બહાર ઉપર જોઈ નથી શકતા. જોઈ નથી શકતા એટલે ચિંતન પણ નથી કરી શકતા. બ્રહ્મા વિષ્ણુના અને મહેશના લપેટામાં જીવા કરી હતી. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, એના મૂળ કરતા જી છે. સંકલ્પ માત્રે કેટલાય બ્રહ્મા વિષ્ણુ મહેશ પેદા કરી શકે એનું ચિંતન કરવાનું. એ કેમ કરવું? તકલીફ થાય આ જી છે એ કેમ કરવું? એ તકલીફ જી થાય છે એ પ્રેરણા એની છે. ગજબની યુનિફોર્મિટી છે અને ડાયવર્સિટી છે મહારાજ. એક વાર આમ લાગે આપણે ને, આમ જોવા જાય તો કે અરે આ કરતા એ છે, તો પછી આ બધું કોણ કરે છે? તો એ સમજા નથી. કરતું અકર્તું અન્યથા કરતું, ભગવાનના જે ત્રણ ક્વોલિટીઝ છે એ યાદ કર્યું હોય તો એમ ન થાય કે મહારાજ આવું કેમ કર્યું. સિક્રેટ ઓફ સ્વામિનારાયણ કોઈને કહેતા નથી. આ સ્વરૂપ
1837માં કેવળ કૃપા, દયા, લાવણ્ય, કરુણા એ કરીને 1837માં આવ્યું. શું કામ? કે આપણો સહવાસ થઈ શકે. હિસ્ટરી ઇઝ ક્રિએટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ યુનિવર્સ. તેની કેમ પહેલી વાત, અને આપણે એને બધા જેમ લઈ લીધા, એ એની કરામત. એમાંથી ચડાઈ ચડાઈને બહાર નીકળે એ નીકળે, ખબર જ નથી સ્વામિનારાયણ શું છે. એ છપાયા અમે જેજમાં અને દગડા માર્યા દાદા ખાતર દરબારમાં. ગજબ હતું જ છે. જન્મ કૌશળ દેશ વેશ મતનો લેતી તમારી ભર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચાલ્યો. સંક્ષેપમાં જ બધું લેવું છે, બાકી બધું વિસ્તારથી. આપણું કામ ખાનદાન, દીકરીને લગાઈ, લગ્ન, છોકરાઓના એને એડમિશન, એ બધું વિગતથી. સ્વામિનારાયણની લીલા બધી સંક્ષેપમાં ઉતરી બોલી ગયા, જે વાત પતી ગઈ. તો એમાં પેલું બળ ન થાય, ઉપશમના બળે કરીને આ થાય એ ન થઈ શકે. એકદમ તો બહુ મોટી વાત છે, જબરજસ્ત છે. ઉપશમ એના જેવો થઈ જાય, ઉપાસન, ઉપાસન, ઉપવાસ. આપણે ખાતા હોય કે આપણે પીતા હોય તો છે ને, અંદર રહેલા મહારાજ છે એ જમે છે એવું વિચારીએ તો એ ઉપવાસ. એ એક કોર મૂકી દઈ અને નિર્જળા, આજે પાણી નથી પીવાનું, પોતા ઉપર જ લઈ લે છે આખું. એટલે પછી કે મહારાજ કેમ નથી દેખાતા? ટેકનિક જ નથી થતા. સ્વામિનારાયણને વશ કરવાની ટેકનિક, મે વાલે વસકી દો વાલે મુજને વસકી દી, સામ સામી પાન બીડી લીધી ને દીધી. ગજબ છે. વશ કરી લેવા જોઈએ મહારાજને, હાથ જોડતા બંધ થઈ જવા જોઈએ. આમ શું કામ કરો છો એને? લાલચ છે, સમજ નથી. ઓલા વશ કરી લીધા પ્રેમ સખીએ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિત્યાનંદ, ગોપાલ વશ હતા મહારાજ એને. મે વાલે વસકી દો વાલે મુજને વસકી દી, સામ સ્વામી પાન બીડી લીધી ને લીધી. હદ છે ને, કેટલું નિકટ પડું છે મહારાજ. આમ પાન ખવડાવે ને મહારાજ એને પાન ખવડાવે. આ ચિત્તમાં ચિંતવન કર્યું હોય તો એ ઉપશમ આવે. ઉપશમ આવ્યા પછી કઈ ચીજની જરૂર ન રહે. સૂતા સૂતા થાય ઉપશમ. શિબિરો ભર્યા ન થાય, એ તો સમૂહમાં છે. રોંગ એપ્રોચ. દરેકના મગજ નોખા નોખા છે, એ બધા ભેગા થઈને ધ્યાન કરે છે. પેલું છે ઉપશમ નથી હજી તો. સમાધિ ને ધ્યાન તો બહુ મોટી વાત છે. ઉપશમ થઈ જાય. હલો, માટે તે માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મરણના હેતુ થતા નથી. એના એને લઈને જન્મ નથી થયો. ઉપશમ પામી જાય અને છતાં દેહધારી હોય, મોટા મુક્તા એવા ગુપ્તાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્મા આ બધા હતા, પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય, સ્વતંત્ર થઈ જાય, તો કેવી મોટી વાત છે. આપણે બધા ગુલામ છું, સ્વતંત્ર નથી. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ? કારણ કે એ પંચ વિષયથી ગુલામી ભોગવી રહ્યો. જે ભોગવે છે સત્તાધારી સૈન્ય, એ તો વધુ વધુ દુખ્યો. અને આ તો હજી પંચ વિષયની વાત છે. ઈથી ઉપર સૂક્ષ્મ જાઓ તો મન બુદ્ધિ, આપણે તો કોઈનું સાંભળીએ નહીં, એ ઈથી નકામો. કોઈનું સહન નથી કરી શકતો તો સાવ નકામો. નિયમ જ રાયચા કરતો હોય તો એને જન્મ મરણ થાય. કર્મે કરીને આવ્યો,
જે આ સ્થિતિને પામ્યા છે એ મહારાજની આજ્ઞા એ કરીને અવતાર લે. એની ઈચ્છાથી, પાંડેની ઈચ્છાથી આવે, સ્વતંત્ર થકા આવે, કર્મે કરીને કર્મબદ્ધ નહીં, એવા જ કૃપા સાધ્ય હોય. નારાયણભાઈ કૃપા કરીને આવ્યા હોય, લીલાબા કૃપા કરીને આવ્યા હોય, કેવા બીમાર છે, ઉભા નથી થઈ શકતા, બોલી નથી શકતા. એ કૃપા છે એની કે આપણે કરુણા થાય, કરવા મોટા મુખ થઈને આવું દુઃખ ભોગવી જાય, એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એને કઈક જરૂર, એક કોડું મહારાજે હાથમાં પીતો લે, આ એક પીતો ધરાવ્યો અબજી બાપા લીધો હતો તો બ્રહ્માંડનું રાજ આપી દે. આપણે એમ લાગે કે આ શું છે, પપૈયાનું એક જોઈ જતું, તો ભગવાનને એક પીતો ધરાવ્યો તો બ્રહ્માંડનું રાજ આપી દે. તો જે સાંભળનારા હોય જો આ સમજા ન હોય ઉપસમ સ્થિતિને, તો એમ સમજે કે એક પિતા બ્રહ્માંડ રાજ હાલો રહી ને આખું પપૈયું અનંત બ્રહ્માંડના રાજ લીધું. આ જે છે ને એને ચિત્તમાં કોઈ દિવસ ચિંતવન નથી થયું. આ તો આટલા બેઠા છે એટલે બોલાયું, કથાવાળા આવું બોલે તો 200 વર્ષ પાછળ ન રહી જાય. જ્ઞાન માર્ગ બંધ થઈ ગયો સ્વામિનારાયણ સંપ્રદાય, ક્યાંય જ્ઞાન છે નહીં, બધા કોમર્શિયલાઇઝ થઈ ગયું બધે. ચાલો આજ ચિંતવનની સભા રાખવી છે, બધાએ ચિંતવન કરવાનું, મારા કાંઈ બોલવાનું નહીં, તેમાં પ્રાપ્તિ મોટી થાય. એમાં જે મળે ને એ શિબિરો ભરવાથી, બાર ગામ જવાથી ને 7 દિવસની એમાં કાંઈ ન મળે. આ થવું જોઈએ તો ઉપાય શું એનો? તો જેમ જેમ મહારાજનો મહિમા જાણતા જાય, કારણ કે દરેકનું કામ નથી ચિત્તથી ચિંતવન કરે, ન થઈ શકે. જોયા હોય સરખી રીતે નેણા ભરીને તો ચિંતવન થાય ને. જેનું જેનું જીવાત્માને ચિંતવન થાય છે, એનો એને અનુભવ થયો છે, એનું ચિંતવન કર્યા કરે. વિષય તો ભોગવા નથી તો એનું ચિંતવન થાય છે, ભોગવા નથી તો ધેટ ઇઝ ધ પ્રોસેસ ઓફ લાઈફ. એમાં જો આ આવી જાય તો જન્મ મરણનો હેતુ ટળી ગયા. ને આપણે એમ છે કે બસ પછી શું કરશો, જન્મ શું નહીં તો. અરે દેટ ઇઝ ધ પેનલ્ટી યુ આર સફરિંગ. જન્મો છો એ એક સજા છે. નહીં ને અમારે નિરાશ, મહારાજની દયા તો ચિંતા નથી કર્યું. બસ બધું પતી ગયું છે, કાંઈ પૈતું નથી, એક કઈ ચીજ પતી નથી. ધ અલ્ટિમેટ રિયાલિટી ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. એની પ્રાપ્તિ નથી થઈ, એના સાથે રસબસ ભાવે જોડાયેલા નથી. ત્યાં સુધી કઈ પ્રાપ્તિ નથી. એ એમાં એ ને એ છે જ નહીં, કઈ એ ને નિરાશ છે. મારા દયા છે, એ છે આપણા સાધનના બળે કરીને બધું છે એમ નહીં માનવાનું. એટલા પૂરતું રખાય મહારાજની દયા છે કે હાથ ઊંચો થઈ શકે છે. દયા છે એમાં લેવાય, પછી આપણા બધા તરંગોની અંદર મહારાજને હારી ન લેવાય. એક જ ભગાય ભગવાન પાસે, મહારાજ સદબુદ્ધિ આપજો કે તમે જેવા છો એવા જાણી શકીએ. એ મગાય, એમાં સકામપણું નથી. મહારાજ પાસે એના સ્વરૂપનું જ્ઞાન માગવું એ સકામપણું નહીં. બાકી બધાએ પર્સનલી જે માગીએ એ બધું સકામ છે. અને ત્યાં સુધી મહારાજ કે જ્યાં સુધી સકામ ભક્તિ કરો છો ત્યાં સુધી એકાંતિકપણું આવે નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે ઉત્તમ દશા પામ્યાનો તમે કહ્યો જે આત્મા રૂપે થઈને ભગવાનના ધ્યાન કરવાનો ઉપાય, તેનો અતિ કઠણ છે.
છે કથન, તમે ટ્રાય તો કરો, જે કથન છે એ સરખાવી સરખું કરી દેશે. મેક એફર્ટ, ચાલુ તો જોઈ તમારે, એ બધું કરીએ છીએ આપણા માટે. હલો, અતિ કઠણ છે અને એ સાવ સાચી વાત છે. ચિંતવન કરું, એક મિનિટમાં તો ક્યાંય નું કઈ ચીજ ચોંટી જાય, તો એનું પાછું કરો રિપીટ અગેન. અંગ્રેજી માં કેવું છે, ટ્રાય એન્ડ ટ્રાય અગેન યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. ઘણા ને પેલા આ જોઈ છે, એટ લાસ્ટ નહીં, ફર્સ્ટ ધીસ એન્ડ ધેન વી વિલ ગો ટુ લોર્ડ સેમિનાર. છે ને ટ્રાય એન્ડ ટ્રાય અગેન, ઘણું બધું કહે છે એ બાબતમાં. ફેલ્યોર સાર ધ પિલર્સ ઓફ સક્સેસ, આવું બધું કહે છે, તો એ પુસ્તકમાં જ રહી ગયું. ટ્રાય એન્ડ ટ્રાય અગેન, ચિંતન કરવા માંડે બેઠા કે મારા ત્યાં પછી બેઠો, મૂકો પાછા પાછા મારા પાછું કઈક આવી ગયું આ તો મારા. અતિ કઠણ છે, નિત્યાનંદ સ્વામી કહે છે, જેના માટે બધું સરળ હતું. મહા મોટા ભાષાવિદ હતા, પ્રખર વિદ્વાન હતા, એ એમ કે છે તો અતિ કઠણ છે. સામે બેઠા હતા જેને પામવા છે, સામે બેઠા હતા એને આને કીધું છે. હાલો, માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય છે આપણા માટે. વા, હવે સુગમ ઉપાય કે જોજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો ભગવાન નું અતિશય મહાત્મ્ય સમજતો હોય. આ તો સમજવું જોઈએ ને, અતિશય મહાત્મ્ય, એકલું મહાત્મ્ય નહીં, ભગવાન છે એટલે આપણા કરતા જેવા નથી ને, ફલાણ થઈને કરતો મકરતો માન્યતા કરતો ને, અનંત કોટી બ્રહ્માંડ ના થાય, એ કઈ મહાત્મ્ય નથી. એ અહીં આવ્યા, આ સ્વરૂપ ઈચ ડોટ ઇઝ ડિવાઇન. એ માયામાં આવ્યા, મોટા મોટું મહારાજ નું મહાત્મ્ય 1837 ચૈત્ર સુદ નું એ આવ્યા. શું કામ, ફોર વોટ? એ આવ્યા એ દયા. હાલો, અતિશય મહાત્મ્ય એટલે આ જે અમાયિક છે, ડિવાઇન છે, દિવ્યતમ છે, ઘણા દિવ્ય છે. પ્રકૃતિ પુરુષથી ઉપર બધી ડિવિનિટી ચાલે છે, વાસુદેવ બ્રહ્મને, અક્ષરને, માયા નહીં ને એવું બધું. પણ આ દિવ્યતમ છે, દિવ્યમાં દિવ્ય. હાલો, અને બીજું, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું, તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા, અતિશય વેગવાન. જાશું ટાઈમસર ને, આજ મોડું થઈ ગયું ને, આજે કઈ ફલાણું, આજ કઈ કામ આવી ગયું, એનાથી ન થાય. યુ મિસ ધ ટ્રેન, આવવાનો વિચાર હતો આજે, પણ હવે અચાનક કોક નો ફોન આવી ગયો મારે, તો ધેન યુ મિસ ધ ટ્રેન. બીજી ટ્રેન માટે વાત જુઓ, બીજી ટ્રેન એટલે બીજી વાર જન્મ, બીજી ટ્રેન એટલે હમણાં અડધો કલાકમાં આવશે, 10 મિનિટમાં આવશે, એવી ટ્રેન ફાસ્ટ ટ્રેન નથી. યુ હેવ ટુ અંડર ગો એન્ટાયર પ્રોસેસ અગેન. તકલીફ છે ને, આ બધી તકલીફ છે, બધું જાણીએ છીએ, સાંભળીએ છીએ, ચોટતું નથી, કારણ કે પંચ વિષયમાંથી હજી આ શક્તિ તૂટી જ નથી. ને આ કાંઈ ઉંમર હારે કાંઈ લેવા દેવા નથી, 80 વર્ષના ખોખા બેઠા હોય છે જ ને, 80 કેમ ને, એક બાકી છે, થઈ જશે મહારાજની ઈચ્છા હશે તો. શું ફરક પડે છે, સબ કુછ લૂંટા કે હોશ મેં આવે તો ક્યાં હુઆ, બધું લૂંટાઈ ગયું પછી જાગું છું. હા, શું ભક્ત છો નક્કી કરી લ્યો, બધું આયેલું ગયું, આટલા એફોર્ટ છતાં સ્વામિનારાયણ સુધી સમજણ, અતિશય મહિમા, બસ મહિ સરો પડી ગયા. અરે એમ નથી, એ વાલા લાગવા જોઈએ, સર્વોપરી બોલવા વાળા મિસગાઈડ કરે છે. એ વાલા લાગ્યા છે તમને, આ તો એ સર્વોપરી,
એના હારે પ્રેમ થયો છે તો સર્વોપરી એ તો કઈ નથી થયું. મહારાજ વિના રેવાય ને એવું થાય છે તો બોલો સર્વોપરી. આ તો 24 કલાકમાં 2.5 કલાક એની દશાંશ વિશાંશ એમાં એ નથી કાઢ્યો. કમાણ આવે એને દયા કરીને 2 લાખ રૂપિયા કમાણ લીધું, 20,000 રૂપિયા આપી દીધા. આપણો તિથી લઈને ફેરા કરતો 12 મહિના. આપણે દશાંશ મારે આજ્ઞા પાડી, આજ્ઞા આ છે કોઈ મને ચાકર રાખવો જોઈએ, દાસાનો દાસ એ થઈને રહ્યો, ભગવાનનો ભક્ત છે એના તરફ દાસ બુદ્ધિ રાખો, કોઈ મને ચાકર રાખો, મીરાકી ચાકર રાખો, મને નોકરી રાખો, એ ભગવાનનો ભક્ત હોય મને નોકરી રાખો. એ વાત ખોટા જ નહીં, બધા સાવ ખોટા, સમજ્યા જ નથી કઈ. અચાનક આપણે ચાલ્યા ગયા ક્યાંક ફ્રેન્ચ ક્લાસીસ ચાલતા હોય, શું સમજ્યો? એ જાણતા હોય, બધા બેઠા હોય ફ્રેન્ચ શીખવા વાળા, ભાષાવિદ હોય એ શીખતા હોય ફ્રેન્ચ, આપણે એમાં પોત જાય, ઓલો ભાષા જ એવી છે તમે કઈ સમજો નહીં. એવી રીતનું જ આ ક્રિયા કરીએ છીએ, કઈ જાણતા નથી, આવી ગયા છે રૂટીન પ્રમાણે. ઉતાવળો તત્પર થઈને કોણ દોડીને આવે છે? કઈક કામ નીકળી જાય મૂકી દઈ છે કે નહીં નહીં કઈ જરૂર નથી, અત્યારે કામ છે જરા. તો પછી ઉપશમ ન થાય તો પછી ઓમાં લોચામાં પડ્યા રહેવું પડે. મેં એને ક્યાંય ઉતાવળ નથી પાંડે ને ત્યાં, કારણ કે અહીં જ છે, એ આમ નથી અહીં છે. હવે એમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાન નો ભક્ત તેને ઉત્તમ દશા આવે, એને આવે વેગવાન હોવું જોઈએ. ઓલો લોચા માંથી ઊંચા આવ્યા તઈ, હજી તો રેશન કાર્ડ ની લાઈન માં નામ લખાવો ઉભા છે, પછી ક્યાંય કરી ગયા ફોટા પડાવવા જાય છે, ફોટો ચોડવાનો હોય છે, પછી પાછું રહી ગયા કે પાછું સ્ટેમ્પ મરાવવાનું બાકી છે. હા કેટલી જફા છે. ને સૌથી મોટું રેશન અહીંયા છે, પાંચેય વિશ્વ એક કાળાવા છે ને એક સેકન્ડમાં આવે છે, એ મહારાજની મૂર્તિનું સુખ છે, એના કાર્ડ કઢાવ્યા જ કોઈ. સારા કહેવાય છે, પેલા અંતરદ્રષ્ટિ કરવી જોઈએ ને, વિચારો જોઈએ કેવો છું. એક મિનિટમાં ખબર પડી જાય સાવ નપાવટ છું, જેને આ ખબર પડે એના માટે રસ્તો ખુલ્લો થાય. હજી સુધી સામને 80 વર્ષ સુધી સામને નથી મળ્યા, તો ક્યાંક ચૂકી ગયા છો, યુ આર ઓન રોંગ ટ્રેક. આ થાય તો પછી ઓલું ઉપશમ ની સ્થિતિ ની બધી વિચાર કરજો. આ તો નિત્યાનંદ સ્વામી એ દયા કરીને આ પ્રશ્ન પૂછ્યો, એટલે મહારાજે ઓલ્ટરનેટ રસ્તો બતાડ્યો કે આમ કરજો, ભગવાનના ભક્ત ની સેવા કરજો, એના ચાકર તરીકે કોણ રહી શકે ચાકર? ના પાડી દે બધા કાઠી હોય. દાદા ખાચર ને ત્યાં ખાલી ગોલો નતો, મારો કે કોઈ ગોલો મળશે, આ દાદા ખાચર કામ કરવું પડે છે, બધું રજા ઉપર ગયો હશે. કોઈ બોલા ને કમા, અમે અમે સુખી છીએ, મારે અમે શું કેમ ગોલા થાય? એટલે ફરી તો ગોલા છું. પર્વતભાઈ જેવા સમર્થ આત્મસાત કરવા વાળા, મહારાજ ની બરોબર બેસવા વાળા, ગોઠણ ભેળાવીને બેસવા વાળા, કીધું મહારાજ હું થાય દાદા કાચો તમારો ભક્ત છે, આટલી બધી તમારી સેવા કરે છે, તમારી અનુવૃત્તિમાં રહે છે, એને ગોલા થવો તો નસીબદાર હોય એને થાય. આ થઈ શકીએ? લેખક સત્સંગ દાસાનો દાસ કાગળમાં લખવું થયેલ છે, થવું અઘરું છે. હલો પણ અમને એમ ભાષે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય. કોઈ નહીં નહીં, કેવો સેવક અલેવો ખાતર, ગજબ સેવક. અહીં સુધી ગેલામાં શિયાળામાં ઉભા રહેતા પાણીમાં, અને એક કોઈ એક આજ્ઞા મહારાજ ની પાડતા હતા.
અળિયા ખાતે, ત્યાં સુધી કે એને ઘરે મહારાજ રહ્યા હતા. એક મોટો અમલદાર આવ્યો હતો અરબસ્તાનનો, કેનો કઈ એના ઘાટ સંકલ્પે ગામમાં જતા બંધ થઈ ગયા. એને કીધું આ ગામમાં કોઈ મોટા પુરુષ છે, મારા કેમ સંકલ્પ મંકલ્પ બંધ થઈ ગયા, શાંતિ થઈ ગઈ મને. એટલે બતાડ્યો એના બાપાએ કે આ મારા ક્યાંય કોઈ બેઠો હતો અરદેશ ટપકા કરીને, એને જોઈને કે આનેથી મારા ઘાટ સંકલ્પ બંધ ન થાય, કોઈ બીજું હોવું જોઈએ. પછી ખરા પણ અલૈયા ઉઠી જાય છે, મારા છાના રહેતા તેને ત્યાં પૂછ્યા ઉભા. પછી અલૈયા ખાતે પૂછવા ગયા કે આ કોક આવ્યું છે એમ કે ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા, તો લેવું મહારાજ પાસે. મહારાજ ત્યાં લેવો લેવો જોઈ રહ્યો આમ જાય પાસે પાછો જવાનું કહશે ચિત્ત ચોટી ગયું એનું. આમ જાય પાસે, પછી રજા લઈને પાછું જાય, પછી પાછું પાછું મહારાજ પાસે. આ જી એ ખુદા હૈ, મુસલમાનો તો એ ખુદા હૈ. આને ત્યાં રહ્યા હતા મહારાજ અલૈયા ને ત્યાં, અલૈયા ખાતર વિશે મહારાજે પૂછ્યું. ફલાણા કેવા, ગોપાલ સ્વામી કેવા, બધા ફલાણા ફલાણા બ્રહ્માંડ સ્વામીને પૂછતા હતા. આ કહેવાય કે બહુ સારા ભગત, આ કહેવાય કે મહારાજ ભક્તિ કરે છે પણ જરા આવા છે. મહારાજ કે અળ્યો કેવો છે એનું મહારાજ મને કઈ કહી નથી, હું કહી ન શકું. મહારાજ મુક્તાન સ્વામીને પૂછ્યું, મુક્તાન સ્વામી અલૈયો કેવો છે? અલૈયો તો માની, આમ બોલ્યા ન બોલાય તલવાર કાઢી બોલો. આ અરે જેને સ્વામિનારાયણની એટલી દયા હતી ને માન, ફટ તલવાર કાઢી મુક્તાન સ્વામીને માથું છેદ કરવા ગયો ચર્યો દાંડો. અને મહારાજ તે દિવસથી વિમુખ કરી નાખ્યો, વિમુખ છેદ સુધી દર્શન દીધા નહીં મહારાજે. બધાએ આવજો દર્શન કરવા. આમ સુઈ જતા મહારાજ ઉઢેલી હતા, તો નિત્યાન સ્વામી ખાટલાની હિસ ઉપર બેસતા, કોઈ આવે એવા માખી બાખી બેસે ને આમ કઈ દર્શન કરાવે, બોલ્યા વગર હાઈલા જવા. આવા દર્શન 3 દિવસ લીધા હતા ને અલૈયાને મનાવી. ઓલો ગયો જ નહીં, વિમુખ કરી નાખ્યો ને. હવે ઉગા મેળી પાસે કોઈક નાનું ગામ થી રહેતો હતો, જે કોઈ મહારાજના દર્શન કરે ને બધા રોકે જમાડે કરે ને પછી સ્વામિનારાયણ વિરુદ્ધ બોલે. અમાન કનક તજો કામિની તજે, તજો ધાતુ કો સંગ, કેટલું બધું કર્યું તું એને, આ બધું કર્યું તું એને. પરણો નતો, બ્રહ્મચારી હતો, તુલસી લઘુ ભોજન પીઓ જીવો માન છે. એ માન કાઢી નાખો તો અલ્યો જીવે જ નહીં. અને આ બધામાં અલૈયા પણ છે થોડું થોડું. આવો આવો કહું છું ને એટલે બેઠા છું, હેચથી બોલાવું છું એટલે બેઠા છું. જેવા છો એવા કહેવા માંડું ને તો ઉભા થઈને વ્યાજ આવો. ઘણા વ્યા ગયા છે, વ્યાજ આવો એમ નથી, ઘણા વ્યા ગયા છે. માન જે માની છે એને પોતાના જીવાત્માનું પણ જ્ઞાન નથી. હલો રાજી થઈને ન લે, રાજી નહી થાય કે એ આકાર એ રાજી પૂ ભગવાન ના મોટા ભક્ત છું તમારા, શિષ્યા 30 રૂપિયા આપીને તો આખું માલિશ કરી દે. પગ દબાવવાની વાત નથી, 10 વર્ષ સુધી રેગ્યુલર સવાર નો મારે ત્યાં માલિશ વાળો આવતો. કેવ છે મને, તું કઈ સેવક નથી. હી વોઝ કમિંગ ફોર 30 રૂપીઝ એન્ડ આઈ એમ નોટ એક્સેપ્ટિંગ હિઝ સેવા. હું 30 રૂપિયા આપી દેતો હતો ડેઈલી,
એ કઈ સેવા થઈ? આપણા ભાગ્ય ક્યાંથી કે નારાયણભાઈ જેવા કે પુરાણી સ્વામી મોટા મુક્ત એની સેવા કરી શકીએ? કોઈ બધા કહે પરભવ નું ભાથું બાંધ્યું હતું, પરભવ શું હમણાં કરી લે? આ બધા પરભવ નો વિચાર કરે છે, અહીં કઈ કર્યું નથી અને પરભાવ ની વાત. અવર ને પર બહુ મિસગાઈડિંગ સબ્જેક્ટ છે. ધીઝ નથિંગ લાઈક પરભાવ. ભગવાનના સ્વરૂપ ને એના જ્ઞાનમાં પરભાવ છે, એમાં આવી શકે. બાકી એ ત્યાં જઈને કરશું. હલો. અને માની સેવક પાસે જે તેલ ચાકરી કરાવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કાળ પડે ત્યારે કરાવી. હાલો. મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવક ને પાસે મહારાજજી એક્સેપ્ટ કરે માની પાસેથી. કોદરા એટલે એવું અનાજ હોય, બીજું કઈ પાયકું હોય, ઘઉં ચોખા બાજરા બાજરા, કોદરું પાયકું હોય ખાઈ લે, બીજું શું કરે? એક્સેપ્ટ કરે. હાલો. તે પણ એવી છે અને ધણીનો મહારાજે મોટા સંતના પાસેથી પગ ખેંચી લીધા. મોટા સંતો હું નામ નહીં લો, કારણ કે તમે બધા પાછા એમ માનવા મંડી જશો કે આ તો આવા નતા ને આ તો આવા હતા. મહારાજ આમ પગ ખેંચી લીધો, એને એમ કે આમ જ પગ ખેંચી લીધો, પાછો લીધો, પાછો મહારાજ ખેંચી લીધો. પછી મહારાજ તમારા ચરણાને દાબવા દઉં મને કે મહારાજ આ ચરણાને સોંગા નથી, હદ છે ને? આપણે ધડ તાંટ્યો, એક કોર કરી નાખ્યો મહારાજ નો ધારે જાઓ તમે, થાકી ગયા છે ને પાછા સોંગા નથી ને એવું કહ્યું છે મહારાજ કે આ ઓ તો મોટા સંત જબરદસ્ત. અને જબરદસ્ત એટલે કહું છું કે ઇમિડિયેટલી એક્સેપ્ટેડ. હા મહારાજ, મારામાં કઈક કસર હશે, તમે આવું કરતા એ કૃપા કરીને કયો કીધું મહારાજ આમ છે. હા મહારાજ, ગુનો માફ કરો. પગ લાંબો કર્યો મહારાજ. રા ભાઈ, આ પાંડે ને શું સમજો તમે? એકલા કૃપાળો નથી, સજાએ કરી જાણે છે. આ ખેંચી લેવો ને પગ, એ મોટી સજા છે. સાક્ષાત હોય પૂર્ણ બ્રહ્મ સાક્ષાત થયું એ તમને આમ કે જબરી ધડ પાછો દીધો મહારાજ. હવે રાબો એને પગ દુખતા હતા, એનું કલ્યાણ કરવું હતું. હલો. તે પણ એવી છે અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો મારી ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે એ જ સેવક સાચો. ધણીનું ગમતું કરે એ જ સેવક સાચો. પછી સુખમુનિએ પૂછ્યું કે જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? આ બીજી દયા સુખ સ્વામીની. કદાચ તમે કીધું ઓલ્ટરનેટિવ કે આવો જે હોય એનું થઈ જાય, તો એને સમજ ન હોય ધણી શેમાં રાજી થશે, એને શું કરવું? કેટલા સંતો દયા કરી ગયા છે. આ જે ન્યાયનો સ્ત્રોત છે એના પાસે ન્યાય કરાવડાવી શકે એવા પ્રશ્ન પૂછીને વાંચી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે? લ્યો ગજબ છે. અતિશય ક્યાં ડાયા છે? સૌથી ડાયામાં ડાયા ઈ હુને મારો ઠાકર, આખું જગત કાણું, ઠાકર બેઠો ઘોડી અને હું દોરી તાણું, એ રતનજી બાપુ. દરબાર બાપુ હતા હો ગામના, અને એના પત્ની ગુજરી ગયા, લેવા પાંડે જ ગયા હતા. કોણ લેવા જાય? એના બહુ ધાર્મિક બાઈ હતી. નાના બે ત્રણ છોકરા ગ્રાસ,
ને 12મા દિવસે કાણે ગયા પાંડે, અને બધા અસોલ વસોલ સહિત, અને ખરખોડું કરે જ, લઈ જવા વાળો ખરખોડ કરે જ મારા. આની લીલા આ છે કે બહુ ખોટું થયું. તમારા ધર્મપત્ની મહારાજ જે ભગવાનની જેવી ઈચ્છા, શું બોલ્યા તું જે બાપુ? હા મહારાજ, જેવી તમારી ઈચ્છા એ ઓળખી ગયા હતા. આ ભગવાન છે મારો, લઈ જનારો આ જ છે. ખરખરો કરે સમતો ગંભીર મોઢું રાખી. બહુ ધાર્મિક હતા, ભગવતી હતા તમને. પણ જેવી ઈશ્વરની ઈચ્છા, એ બધું સંસાર તો એવો જ છે. ઉઠ્યા કરે કે હા મહારાજ, જેવી તમારી ઈચ્છા, આમ બોલાવી. અને પછી બધા વળાવવા જતા હતા. આ જમી લીધું પાંડે બાર મૂકેલું, આપણે નાખીએ છીએ, એને ખાઈ લીધું હશે. જમી કઈ વળાવવા ગયા, ગામમાં બધા ગયા, રતનજી બાપુ ગયા અરે વળાવવા. આ બધો વ્યવહાર બાકી હતો, બિલ બિલ ચૂકવવાના બાકી હતા. ગ્રાસ હતો એનો, છોકરાઓ હતા, એને કેવું જ જોયું ને, આને એટલા દેવાના છે, આને એટલા દેવાના છે, એટલા લેવાના છે. ગયેલા આવેલા, ઓહો બાપુ તમે હજ સુધી આવ્યા છો? એટલે હા મહારાજ, તમે હવે જાઈશ કે પછી હિસાબ. હવે તમારું અહીંયા કોણ છે? તેજીને ટકોર. આપણે બધા કીધું કોણ છે? ક્યાં છોકરાઓને સમજાવીને આવી એમ બધું કહી જાય કે તે તમારું ત્યાં કોણ છે એ સમજી ગયો કે મારું કોઈ નથી ત્યાં. મહારાજ વાત તો તમારી સાચી, ચાલો અમારે ભેગા. આ તે દિવસના એ ગામ ના ગયા એ રતનજી બાપુ, એમાં બુદ્ધિ નહીં, એ જ બુદ્ધિશાળી. મુજી બ્રહ્મચારીએ મૂકી દીધું, એ મૂકી દીધું, ગયા ગયા પાછા હરદૂત કર્યા તોય ગયા, એ જ બુદ્ધિશાળી. આવું મહારાજ તમારે ન કરવું જોઈએ. કેનારા ચતુર ભલે દેખાય લોકમાં, વધારે વધારે બુદ્ધિશાળી. મહારાજ કે ક્યાં એવા લાગે, ક્યાં એવા દાયા. I would give first name to Murji Brahmachari, જેને અપમાન સહન કર્યા છે મહારાજ, હરદૂત કરી નાખ્યા, જોડા નહીં પહેર્યો, ગળું ચીકડું બંધ. કાયમ ઝઘડો થાય ગુરુ શિષ્ય વચ્ચે, જમવા બાબતમાં, આની બાબતમાં ઝઘડો થતો. આ કથા કરવા બેસી જાય મહારાજ ભૂલી જાય કેટલા વાગ્યા, ચર્ચા કરવા બેસી જાય તો આ બાહુ જાણે ઉપાડી જાય. જો તો ખરા આમ પકડે મહારાજ, અવડા નાનકડા તમારા ભ્રમચર ઉપર લઈ જાય. એના જેવું સમજદાર કોઈ નહીં. હા માર્ક કાઢે મહારાજ કે આજ પ્રેમ સખી સારું કીર્તન બોલ્યો હોય મહારાજ આજે થઈ જાય. આજ મારે ઠાકરી પ્રસાદ એને આપ્યું કે હા આપીશ આપીશ. પ્રેમ સખી બિચારા નાનકડા હતા, એ સુખ તો બધા નાનને બી હોય ને. આમ તો સુખ બેઠો ખાઈ લેવા દે પછી દઈશ. આજ બુદ્ધિ સારી. એટલે મહારાજ ને પૂછતા હતા બધી જોડ બાંધતા ત્યારે કે આ જોડ તો નિત્યાનંદ ગોપાલાનંદ બ્રહ્માનંદ મુક્તાનંદ આમ બધી જોડ બાંધતા હતા. સુરો ખાતર કે મહારાજ આ મૂળજી બ્રહ્મચારી ની જોડ કઈ કે એની જોડ તો અનાદિની છે, મૂળાનંદ ને સહેજાનંદ. આ વાત હતી એને આ કહે છે. હાલો આપણો વિરોધ છે પાંડે. પણ કલ્યાણ નો ખો પતિ છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી ભાઈ ભાઈ સર્વે જેવા અમારા ધમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્ય કોઈ જીને વર્તે આપણે એમ છે અયોધ્યાવાસી ભાઈ ભાઈ ને મહારાજ એટલું સુખ દુઃખ ના ત્યારે મા જીદી યુપી વાળા બધા આહો એ એના ગમતામાં વર્તવા માંડ્યા. કોઈનું માને નહીં આહો એ માનવા માંડી ગયું. મહારાજે સાચું કીધું છે ને, શબ્દ વાપરે છે મહારાજે અયોધ્યાવાસી, છપાઈવાસી નથી બોલ્યા, ધરમકુળ નથી બોલ્યા, અયોધ્યાવાસી બોલ્યા છે. શું છે અર્થ કોઈ દી મગનમાં વિચાર્યું નથી, પ્રશ્ન જ નથી થયો હજી. હલો એમ તરત જ ન કહી દઉં, તરત જ જો કહી દેવો. દેવા તો પરમાણુ તથા સાંખ્યોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી કરતા. આપની વાત કરે છું. હલો કેમ જે અયોધ્યાવાસી તો અતિશય સત્સંગ પરાય સત્સંગ
પારાયણ પોતાનું જીવન પારાયણ પારાયણ નહીં પારાયણ પોતાનું જીવિત્વ જીવિતવ્ય જીવિતવ્ય કર્યું છે માટે અયોધ્યાવાસીની પેટે ભગવાનને રાજી કરતા કોઈને આવડ્યું આવડતું નથી અને એ આપણે ખબર પડે આ તે સંત છે ત્યાં અમદાવાદમાં સરોજ લીલાબા પાસે ગાવા છે મોટા છે બધું મૂકીને જઈ શકીએ ત્યાં બધાને ઘર બાર મૂકીને આવ્યા છે નથી જઈ શકતા ભાઈએ મને કીધું હતું કે આ નીચેનો 21 નંબર છે તમારા માટે રાખશો આપણે મારા જ રાખશો લખાણનું કઈક કામ તમે અહીં આવી જશો ભલે આવી જાય તો પેલા ઓલી તપાસ કરી છે જઈશું ક્યાં હું કીધું કઈ અનાજ ભરી લેશો રસોઈ રાખશું તમે આવો એટલા દિવસ રસોઈ જમી લેજો ધ્યાન આપણને ત્યારે જ કહી દેવું જોતું કે હું આ જાતો જ નથી અહીં જ છું એ કર્યું અયોધ્યાવાસી અત્યારે આપણે તો સત પ્લેનમાં જાય છે પોણો કલાક કલાકમાં પહોંચી જાય છે અમદાવાદ પેલા હાલતા આવ્યા હતા અને એને લઈને સત્સંગ રહ્યો છે જે બંધારણ બાંધી ગયા છે એ બહુ બુદ્ધિશાળી બંધારણ છે કેટલાય આમ છે છતાંય નોખા નોખા થઈ ગયા છે નાયક બંધારણ એમાંથી આવતો એમાંથી ઉત્તમ હોય એ આ હેલો અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે માટે કોઈ વિશ્વાસી એટલે જેમ માની ને જીદ્દી હોય ને વિશ્વાસી બહુ હોય એને જેમ વિશ્વાસ બેસે આ માની બહુ અયોધ્યાવાસી રામપ્રતાપભાઈ કેવા માની હતા વિશ્વાસ બેસી ગયો વડતાલ ગયા એક દિવસ દર્શન કરવા એ તો અમદાવાદ રહેતા પૂનમમાં ક્યાં ગયા ત્યાં કેરો આવી ગયો 11-12 વાગે મોડો પહોંચ્યા બધાને એવું બધું માન નહીં ને આચાર્ય તને દીકરો હતો એ પોતે થોડા હતા આચાર્ય હૃદય પ્રસાદ આચાર્ય કે છોટકા મોજા દર્શન નહીં દેગા બોલો એટલે કે હવે નહીં થાય અહીં ચેરો પડી જાય નથી ને 12 વાગ્યા પછી ઠાકોર જમી લે પછી આવું એવી જ છે રોલવા ત્યારે શીખડાવી ગયા છે એ ચેરો નાખીને કારણ કે નજર ન લાગે આપણી એના ઉપર એટલે એ બહુ પ્રેશિયસ ચીજ છે એ ઘનશ્યામ અમેરિકો દર્શન નહીં દેગા પણ એની મેળે બ્રહ્મચર્ય હતો ને ચાર ટેરા બેરા ખુલી ગયા ટાક 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 કરતા હરિકૃષ્ણ મહારાજ આવીને બેઠા આ હૃદય એનું જેમ વિશ્વાસુ હોય એના હૃદય આવા હોય માની ભલે રહ્યા તો વિશ્વાસુ અતિશય હોય હાલો અને અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે માટે કોઈ કપટી હશે તો એમને છેતરી એમને છેતરી જશે એ સારું એમને કોઈ કાર્યનો છેતરે છે બધા કોક કપટી અસંખ્ય કપટી ભેગા થઈ ગયા છે એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગ્રસ્ત તેમને પૂછીને તે કામ કરવા દેવું પણ કોઈ એક જણના કહે કરવા દેવું નહીં એવી રીતે જેને જેને એક જણનું કહ્યું માન્યું છે પોતે આચાર્ય પદ હોવા છતાં દુઃખી થયા છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા બે સારા હરિભક્ત ત્રણ સારા સંત એનો સમાગમ નિત્ય રાખવો જોઈએ તો કંઈક મેળ મળે નહીં પાછા સંત સાચા સંત હોય હરિભક્ત મહારાજની આજ્ઞામાં રહેતા હોય મહારાજની ઉપાસના શુદ્ધ હોય અનન્યપણું હોય એકલા સારા સ્વભાવના સારા સરળ ને નમ્ર સ્વભાવના એ કઈ સારા ન હોય જેને મહારાજની ઉપાસના પરિપક્વ હોય જેને ન અન્ય તે આના સિવાય કોઈને એવું જેને થઈ ગયું હોય એવાનો સમાગમ રાખીએ તો ધીરે ધીરે મહારાજની મૂર્તિ કોઈ લઈ જાય ગમે નહીં કઈ બીજું સાંભળવું
ને બહુ ઘણા ભેગા થઈ ગયા, મને રોજ કાર્ડ આવે છે, અહીંયા છે ને અહીંયા છે ને અહીં છે, તમે આવો ફલા હું જાય જાશું છું કોક દી દર્શન દેવા. આપણે દર્શન દેવા જઈએ એવા દર્શન કરાય નહીં આપણે. સ્વામિનારાયણ ના ઉપાસકે જ્યાં ત્યાં માથા ન ટેકવાય તો સ્વામિનારાયણ સમજ્યા છે. સ્વામિનારાયણ તો અમસ્થા રાજી જ છે, આવા નપાવટ છે તો એ રાજી છે. મહારાજને ઉમંગ તો આવે કે અમારો આવ્યો, જેના બાદ થઈને 1837 મનુષ્ય દેહ ધર્યો. હી હેઝ અન્ડરસ્ટુડ મી, એ નિર્ગુણ સ્વરૂપ છે, એ સગુણ થયું આપણા માટે. એના માટે કંઈક તો કુરબાની હોવી જોઈએ. કઈ કુરબાની? તો આ માન વધે છે બીજા સુધી મૂકી દેવું જોઈએ. લીવ ઇટ. એવી રીતે ત્યાગી તથા ગ્રસ્ત સત્સંગી ને અયોધ્યાવાસી ની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. આજ્ઞા કીધી છે મહારાજે. આ એમ કીધું, નિયમ લેજો એમ નથી કીધું, આજ્ઞા છે. જેટલી આજ્ઞા લસણ ડુંગળી ની છે બાકી બધી છે એના જેવી આ એક આજ્ઞા છે. એટલે આઈ ઓલવેઝ ટેક કેર. ક્યાંક એનો ભલે જીવ હોય, અત્યારે તે છે એ પાઘડી પહેરીને બેઠા હોય અને ગાદી ઉપર બેઠા હોય ત્યારે એમાં રહીને મહારાજ ધર્મવંશી આચાર જ માય રે સદા રહીશ મારી ઈચ્છા રે. બાકી ભલે શાક લેવા ગયો હોય તો ભીંડાના ભાવ પૂછે, એમાં કઈ આચાર્ય મટી જાય છે? એ ભલે કરતા હોય, ગ્રસ્તાશ્રમ છે એ કરતા હોય, તો જયારે ગાદી ઉપર બેસીને પાક પહેરી હોય ત્યારે એમાં મહારાજ આવે. ભલે કોર્ટમાં કેસ હોય એના ઉપર, ભલે આ કેસ ડિફેન્ડન્ટમાં હોય, એવું બધું કર્યા કરતા હોય, તો જયારે ત્યાં બેસે ત્યારે એમાં મહારાજ છે એમ સમજીને દર્શન કરાય. એટલે થાલી હાથે આચાર્ય પાસે જાય ત્યારે થાલી હાથે ન જવું, કારણ કે એ વખતે જમાનો એવો હતો 200 વર્ષ પહેલા બિચારાને ખાવા પીવાનું હતું, હાથે રાંધીને ખાતા, ભિક્ષા માગતા. પાંડે ભિક્ષા માગી, આ જો તો ખરા અનંત કોટી બ્રહ્માંડ જેની પ્રકૃતિ વિલાસમાં ઉત્પન્ન થાય છે એની ભિક્ષા માગી છે. પછી કે હું સંન્યાસી છું, મને હું તો રાંધવાનું આળસ પાંડે ને 14-15 વર્ષે શું રાંધતા હતા? એટલે હું તો સંન્યાસી છું, અમને નથી અડતા. અમે કઈ તૈયાર હોય તો લાવો, ઓલા લોકો કાચું લઈ જાય, આમ હાથે પકા કે ખાઈએ, આ કેમ પકાવવા ખાઈએ? એટલે કે મોટા મોટા દાઢા વાળા લઈ ગયા. તું અવળો છોકરો પાડો કે હું પાકું ખાઈશ, લેવું હતા લે ઝાડના દાણા લીધા થોડાક, એ ઝાડને ચમકી જવા, બે દાણા મોટા બને કે એમાં ઓલી બાઈને સત્સંગ આખું કુટુંબ અત્યારે થોડા ભાઈ માં એ મહારાજ હું તમને ઓળખી ન શકે મહારાજ, કે ઈ છે ખૂબી ઓળખી નથી શકતા એમ આ ઉભા છે, આપણે ઓળખી નથી શકતા, મૂર્તિ સમજીએ છીએ, એ ખોડાભાઈની માં જ છે. એ બધા વખાણ તો બહુ છે, વાહ સરસ, મંદિરની પાસે રહીએ છું, રોજ બે ટાઈમ આરતી કરે છે. અરે મૂકી દે, આવું કેનારા ઘણા મળશે, દફોળ કેનારા બહુ ઓછા મળશે. હાલો સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.